नमस्कार, आप जोई रह्या छो आपणुं गुजरात अने हुं छुं पंकज। सौथी पहला नजर करीशुं गुजरातना सौथी महत्वना टॉप 25 न्यूज। કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અબડાસા, ભુજ, લખપત, મુંદ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ચારેક ઓર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કચ્છના અબડાસામાં તો આભ ફાટ્યું છે। બે કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। નલિયાના માર્કેટમાં પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। કચ્છના મુંદ્રામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સલાયામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદને કારણે મધ્યમ સિંચાઈના મથલ ડેમમાંથી પૂરક નદીમાં ભારે પાણી આવ્યા છે। ભુજ તાલુકાનો જવાહરનગરનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। પાણીની સતત આવક થતાં જોરણ ડેમ છલકાઈ રહ્યો છે। અંજાર તાલુકામાં દુધઈમાં ધોધમાર વરસાદ પડતા ગામની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા। ભુજ તાલુકામાં ભારે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી રહી છે। નદીઓના પાણી ખેતરોમાં ઘૂસી જતા પાકને ભારે નુકસાન થયું છે। ખેતરો તળાવમાં ફેરવાઈ જતા પાક નષ્ટ થઈ ગયો છે, તો જમીનનું વ્યાપક ધોવાણ થયું છે। ભુજના મોખાણા નજીક બાઇક તણાઈ હતી। કનૈયાબે મોખાના વચ્ચે પાણીમાં બાઇક તણાતા સ્થાનિકોએ મહામહેનતે બહાર કાઢી હતી। ધોધમાર વરસાદે કચ્છના નખત્રાણામાં પાણી પાણી કરી નાખ્યું છે। ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। નખત્રાણા ભુજ મેઇન રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે। નખત્રાણામાં બસ સ્ટેશન પાસે નદી માફક આવી રહેલ પાણીમાં બાઇક તણાઈ ગઈ હતી। જોકે ગામ લોકોએ ભારે જહેમત બાદ બાઇકને પાણીમાંથી બહાર કાઢી। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં મથલ નદીમાં ઘોડાપૂર આવ્યા છે। કચ્છના માંડવીમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। કચ્છના નખત્રાણામાં ભારે વરસાદથી જળાશયો છલકાયા છે। વિરાણીની ગંગા નદીમાં ઘોડાપૂર આવતા પુલિયા પરથી પાણી વહેવા લાગ્યા। ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો અબડાસામાં ભારે વરસાદથી નલિયા નારણસર જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। ભારે વરસાદથી નલિયા ગામનું તળાવ છલકાયું છે। તળાવના પાણી ગામમાં ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની છે। સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટી 131 મીટર ઉપર પહોંચી ગઈ છે। સરદાર સરોવર ભરાઈ જતા નર્મદા ડેમના 23 ગેટ ખોલવાની ફરજ પડી છે। 3 મીટરથી 23 ગેટ ખોલી દેવાતા 3,65,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। નર્મદા નદી બે કાંઠે વહેતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે। સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 3,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ વહીવટીતંત્ર સાબદુ થઈ ગયું છે। ભરૂચ પાસે નર્મદાની સપાટી 9 ફૂટે પહોંચતા કાંઠાના 21 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે, તો ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાંથી 50 લોકોનું સ્થળાંતર કરાયું છે। હાલ ચિંતાની કોઈ સ્થિતિ નથી, પરંતુ તંત્ર અગમચેતીના પગલાં ભરી રહ્યું છે। સરદાર સરોવર ડેમના 23 ગેટ ખોલાતા ડભોઈ તાલુકાના ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી રહી છે। સતત બીજા વર્ષે નર્મદા બે કાંઠે થઈ છે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાંથી 1,00,000 ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવ્યું છે। તીર્થધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 40 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। વિપુલ પ્રમાણમાં બે કાંઠે વહેતી નદીનો નયનરમ્ય નજારો જોવા પર્યટકો ઉમટ્યા છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને વલસાડમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। વિરામ બાદ મેઘમહેર થતાં જિલ્લાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી છે। ખંભાળિયા, કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખંભાળિયામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ચારેક ઓર જળબંબાકાર છે। ખજુરિયા ગામે ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગ્રામીણ વિસ્તારમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉગમણા બારા ગામે ભારે વરસાદ પડતા ગામની નદીઓમાં ધસમસતા પૂર આવ્યા છે। ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ગામડાઓમાં લોકોની સ્થિતિ કફોડી બની છે। ખંભાળિયાના બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યા છે। બેરાજા ગામના કોઝવે પર ધસમસતા પ્રવાહમાં ઊંટ તણાયો હતો। ઊંટના માલિકે બચાવવાની ઘણી કોશિશ કર્યા છતાં પાણીના વહેણમાં ઊંટ તણાયું હતું। કોઝવે પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં પરેશાની થઈ રહી છે, તો અતિવૃષ્ટિથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા છે।
देवभूमि द्वारकाना जामकल्याणपुर तालुका में धोधमार वरसाद पड़ता खेडूतोनी चिंता वधी छे। भोपलका गामे मेघराजाए तोफानी बेटिंग करता खेतरों में पाणी भराई गया छे। सलाया में पण पोणा त्रण इंच वरसादथी नगरगेट बस स्टेण्ड जिन विस्तार में पाणी भराया छे। वहेली सवारथी वरसी रहेला वरसादथी जगतनो तात मूंझवणमां मुकायो छे। राजकोट जिल्लाना ઉપલેટામાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે। ઉપલેટાના હાડફોડી કોલકી ખારચિયા તેલંગા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો ધોરાજીમાં પણ હળવા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। गीर सोमनाथ जिल्ला में धोधमार वरसाद पड़ता नदीनाळा बे कांठे वहेता थया छे। उनाना माढ़ गाम नजीक नदी में प्रवाह में त्रण युवानो तणाई गया। नदीना धसमसता प्रवाह में काजरड़ी गामना त्रण युवानो तणाया बाद लापता थया छे। गाम लोको अने तंत्रए युवानोने शोधखोळ हाथ धरी छे। सरदार सरोवर डेममांथी नर्मदामां पाणी छोड़वामां आवता वडोदरा जिल्लामां तंत्र साबदुं थयुं छे। वडोदरा जिल्लामां नर्मदा कांठाना 13 गामोने सावध करवामां आव्या छे। 4 लाख क्यूसेकथी वधु पाणी छोड़ाता नदी बे कांठे वही रही छे जेथी तकेदारीना भागरूपे एनडीआरएफनी टुकड़ी तैनात कराई छे तो भरूचना फुरजा विस्तारमां अगमचेतीना भागरूपे लोकोने सलामत स्थळे खसेड़ाई रह्या छे। द्वारका में भारे वरसादे चारे तरफ पाणी फेरवी दीधा। नीचाणवाड़ा विस्तार में पाणी भराई गया छे तो अनेक मुख्य विस्तारों में पाणी भराता लोकोने हालाकी थई रही छे। द्वारकाना इस्कॉन गेट मुख्य हाईवे रोड रेलवे स्टेशन रोड जूनी नगरपालिका तेमज सरकारी हॉस्पिटल ने जोड़ता मार्ग पर पाणी भराया छे। दक्षिण गुजरात में मेघराजा धोधमार वरसी रहा छे। दक्षिण गुजरात 30 तालुका में भारे वरसाद नोंधायो छे। सूरत शहर अनेक विस्तारों में धोधमार वरसाद पड़ता नीचाणवाड़ा विस्तारों में पाणी भराई गया छे। सिविल हॉस्पिटल ट्रॉमा सेंटर नजीक पाणी भराई जता लोकोने हालाकी थई रही छे। सूरत बारडोली मांडवी कामरेज महुआ पलसाणा मांगरोळ तेमज उमरपाड़ा में भारे वरसाद नोंधायो। सूरत में अविरत वरसाद कारण ठेर ठेर पाणी भराई गया छे। कामरेज खाते नेशनल हाईवे सर्विस रोड पर गोठण समा पाणी भराता स्थानिको ने भारे हालाकी थई तो उधना विस्तार में पाणी भराता राहदारीओ परेशान थया। सूरत नवसारी मुख्य मार्ग पर गटरना पाणी फरी वळता वाहन चालको परेशान थई गया हता। आ तरफ नवसारी में वरसाद कारण रेलवे गरनाड़ा में पाणी भराई गया। अमरेली जिल्ला में मेघराजाए फरी बीजो राउंड शुरू कर्यो छे। जिल्लाना अमरेली लाठी बगसरा सहित अनेक विस्तार में वरसाद नोंधायो। अमरेली जाफराबाद कोस्टल बेल्टना गामडाओं में धोधमार वरसाद पड़ता रस्ताओ पाणी पाणी थई गया। गामनी शेरीओ में घूंटणसमा पाणी भराई जता लोको मुश्केली में मुकाया। भारे वरसादने कारणे कपास तल मगफळी सहित पाकने नुकसाननी भीति छे। गीर जंगल विस्तार में पण धोधमार वरसाद वरसी रह्यो छे। खांभानो रायडी डेम अने राजूलानो धातरवड़ी डेम ओवरफ्लो थई गया छे तो लीलिया शहर में पसार थती नावली नदी बे कांठे वही रही छे। धारी दुधाड़ा सरसिया जीरा वीरपुर माधुपुर सहित गामों में भारे वरसाद पड़ता खेडूतो मूंझाया छे। चलाला पंथक में पण भारे वरसाद ने कारण पाक ने नुकसान जवानी धरतीपुत्रों ने चिंता छे। धारीनो खोड़ियार डेम पण फरी छलकावानी तैयारी में छे। बोटाद जिल्लाना बरवाड़ा में मेघराजाए धुआंधार बेटिंग करी छे। धोधमार वरसाद ने कारण बरवाड़ा मुख्य बजारों में पाणी भराया छे। मात्र 2 कलाक में वरसादथी बजारों में ढींचण समा पाणी भराई गया छे अने वेपारीओनी दुकानों में पण वरसादी पाणी घुसी गया छे। बरवाड़ा तमाम मार्गो पाणीमां गरकाव थया छे। महत्वनुं छे के बरवाड़ा तालुका में सीजनों सौथी वधु वरसाद नोंधायो छे। खेड़ा जिल्लाना ठासरा तालुकाना रसूलपुर गामे बे कांठे वहती शेढ़ी नदी में गणपति विसर्जन करवा जता 4 युवानो तणाया। आखी घटनानो लाइव वीडियो उतरी रह्यो हतो त्यारे ज स्थळ पर छीछियारीओ अने आकरंग साथे बुमराण मची गई हती। जो कि 3 युवानो कोईपण रीते बचीने पाछा किनारा तरफ आवी गया ज्यारे 1 युवानो मृतदेह नदीमांथी मळी आव्यो। અને હવે એક મહત્વપૂર્ણ ખબર પર નજર કરીએ। રાજ્યમાં